Hello student, good morning and welcome to our live class. How are you today, Mitro? Revision work kar rahe ho tu? Kya bolte? Thoda bahut karna nahi pata. E main orally samjhavi de raha. Ane apne agar revision par kar rahi hu. Abe revision test evo topic tumne dikha to ase. To vidyarthi mitro abe tu revision test leva ho tu. Je vartman karna rupo vade ane sada bahut karna rupo vade khali jagya puro. ओके तो એના માટે હવે તમારે શું કરવાનું છે રેડી રહેવાનું છે તો ફટાફટ એક કામ કરો કે એક પિન પેજ લઈ લો બરાબર એક પિન પેજ લઈ લો અને તૈયાર થઈ જાઓ અથવા તો ગમે ત્યાં જ્યાં અથવા તો કોઈ બીજો સબ્જેક્ટ ની નોટ હોય કે ગમે તે હોય એની પાછળ લખો એના કરતાં તમે પિન પેજ લઈ લો એ વધારે બેટર રહેશે ઓકે તો પિન પેજ લઈ લો વિદ્યાર્થી મિત્રો અને એના પછી પિન પેજ લઈને પછી અહીંયા કરો કે ખાલી જગ્યા લખાઈશ પછી આન્સર લખવા માટે તમને 5 મિનિટનો ટાઈમ આપીશ દરેક જણાએ જાતે ઈમાનદારી પૂર્વક લખવાના છે બધાના જવાબ જાતે અને ઈમાનદારી પૂર્વક લખવાના છે ક્યાંય પણ જોવાનું નથી કારણ કે હવે જો જ્યારે પણ આપણો છઠ્ઠા ધોરણનો લાઈવ ક્લાસ રે ગૂગલ મીટ આવશે જ્યારે સોસે ગૂગલ મીટ આવશે સ્ટાન્ડર્ડ 6 નો તો ગૂગલ મીટ ની અંદર જ્યારે તમે લાઈવ આવશો ત્યારે હું આમાંથી કેટલીક જે ખાલી જગ્યાઓ છે એ ખાલી જગ્યાઓ હું તમને પૂછીશ તો તમે સાચો જવાબ લખો કે ખોટો મને ખબર પડી જશે એટલે જે ભી વિદ્યાર્થીઓ છે તેમને શું કરવાનું છે ઈમાનદારીપૂર્વક જે પણ જવાબ છે જેવું આવડે એવું લખવાનું છે અને કદાચ તમને કશાનો ખબર ના પડે કન્ફ્યુઝન છે તો વિદ્યાર્થી મિત્રો તમારા માટે હું બેઠો છું ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી તમે ગૂગલ મીટ માં જ્યારે પણ લાઈવ આવો ત્યારે તમે મને પૂછી શકો છો બરાબર કઈ પણ જ્યાં પણ તમે અટક્યા હોય અને તમને કન્ફ્યુઝન હોય તો તમે મને કહેજો હું 100% તમને મદદ કરીશ પણ હાલ શું કરવાનું છે આપણે રિવિઝન ટેસ્ટ આપવાની છે બરાબર હવે રેડી તો પિન પે દેને રેડી થઈ જાવ અને ખાલી જગ્યા રાખવાનું ચાલુ કરીએ નેક્સ્ટ સ્ટેજ મયુર ડેશ ટુ સ્કૂલ એવરી ડે આ ખાલી જગ્યા કઈ છે સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા પૂરો બરાબર યાદ રાખજો સાદા વર્તમાન કાળના રૂપો વડે ખાલી જગ્યા મૂકવાની છે નેક્સ્ટ દે ડેશ ઇન જૂનાગઢ नंबर 3 अबाउट डैश इन द स्काई રૂપો વડે ખાલી જગ્યા
पूरो બરાબર આમાં સાદા ભૂતકાળના રૂપોનો ઉપયોગ કરવાનો શેનો ઉપયોગ કરવાનો અહીંયા સાદા ભૂતકાળ અને આ બાજુ સાદા વર્તમાન કામ છે જો કે ટાઇટલ જોઈને તમને ખબર પડી ગઈ હશે મોહન દયાલ ભગવાન કોસમાં જે કે છે નંબર 2 ઓકે અહીંયા યાદ રાખજો આ જે શબ્દ મેં કેચ લખ્યો છે આ વાત ધ્યાન રાખજો બેબી આ કેચ શબ્દ મેં મારી રીતે લખ્યો છે બરાબર છે તો કોઈ એવું ના સમજતા કે વર્કબુકમાં અલગ છે અહીંયા કેમ અલગ લખ્યો તો વિદ્યાર્થી મિત્રો આનાથી કોઈ ખાલી જગ્યા ખોટી પડતી નહીં અહીંયા કેચ થ્રોની જગ્યાએ કેચ પણ આવી શકે બરાબર તો તમારે આનું પાસ ફોર્મ બનાવીને તમારે લખવાનું છે વી ડેશ ક્રિસમસ અને અહીંયા છે સેલિબ્રેટ નંબર 3 કોમા ડેશ અ પિક્ચર અને કૌંસમાં છે ડ્રો નંબર 4 બે ડેશ ક્રિકેટ કોન્સન બે નંબર 5 હરી ડેશ ઇસ બેક અને અહીંયા આગળ આવશે હેલ્પ ઓકે અને 5 ને 5 અહીંયા ટોટલ 10 માર્ક ની રિવિઝન ટેસ્ટ ઓકે લખી નાખો 5 મિનિટ નો સમય આપું છું આન્સર સાથે લખી નાખવાનું છે લખી નાખો 5 મિનિટનો સમય આપું છું આન્સર સાથે લખી નાખો
મિનિટનો સમય બાકી છે, 2 મિનિટનો સમય. ઓકે, જવાબ સાથે તમારે લખી દેવાનું છે. પછી અહીંયા આગળ જે પ્રમાણે જવાબ લખો એ પ્રમાણે તમારે ચેક કરવાનું છે. તમારે પોતાની જાતે વર્કબુક ખોલી અને ચેક કરવાનું નથી. ઓકે, ઓકે, લખાઈ ગયું હશે એવું માનું છું. સ્ટાર્ટ કરીશું. સારું, ચલો હવે અહીંયા આગળ મયુર છે. મયુર શેમાં આવશે? ધીમાં આવશે. વર્તમાન કાળ છે, ત્રીજો પુરુષ એકવચન, એટલે અહીંયા આગળ શું આવશે? ગોઝ આવશે. કોકનું નામ છે અને બીજું મયુર હિમા હશે, તો ઈસી ઈટ બરાબર હોય વર્તમાન કાળનું તો ક્રિયાપદને શું લાગી જશે? કે યસ, એટલે શું થશે? ગોઝ. દે છે બહુવચન છે, તો બહુવચન વડે આપણે એમને એમ મૂકી દઈશું, એટલે અહીંયા લીવ આવશે. અબર્ડ પક્ષીની વાત થાય છે, પક્ષી શેમાં આવશે? ઈસી ઈટમાં, તો ઈટમાં આવશે. એટલા માટે અહીંયા ફ્લાય છે, તો એને શું થઈ જાય? ફ્લાય થઈ જાય. એફ એલ વાયનું શું થઈ જાય? આઈ થશે. અને પાછળ શું લાગશે? યસ પ્રત્યે લાગશે. પછી દે દેસ અ સોંગ, એને કૌંસમાં લખ્યું છે, સિંગ બરાબર છે. તો અહીં આગળ શું આવશે? દે બહુવચન છે, એટલે અમે એ મૂકી દઈશું, દે સિંગ અ સોંગ. યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, વર્તમાન કાળ અને ભૂતકાળમાં ભૂલ ના કરતા બરાબર. અહીંયા ટાઇટલ મારેલું છે, હમણાં ટાઇટલ જ યાદ રાખવાનું, વર્તમાન કાળ અને ભૂતકાળ છે. ભૂતકાળમાં એક વચન હોય કે બહુવચન હોય, પણ બધાનું ભૂતકાળ કેવું આવે પ્રાણીનું નામ કહેવાય, એટલા માટે એસ કે એસ લાગશે, એટલે અહીંયા આગળ શું આવશે? ઈટ આવશે. આમાં કશું કરવાનું નથી, આપણે ભૂતકાળ જ કરવાનું છે. તો કેચ છે, તો કેચ નું ભૂતકાળ શું થશે? ક્વાટ થશે. તો અહીંયા શું આવશે? સી એ યુ જી એચ ડી ક્વાટ. અહીંયા સેલિબ્રેટ, તો એનું શું આવશે? સેલિબ્રેટ, સી એલ ઈ બી આર એ ટી ઈ. પાછળ શું લાગશે? ફક્ત ડી લાગશે. સેલિબ્રેટની પાછળ ખાલી શું લાગશે? ડી લાગશે. કોમન ડેસ અ પિક્ચર પ્રો છે, તો એનું શું થઈ જશે? ડ્રીવ થઈ જશે. અહીંયા આગળ પ્લે લખેલું છે, તો જેની પ્લેનું શું થઈ જશે? પ્લેમ થઈ જશે. અને હેલ્પ છે, તો એનું આગળ
વિદ્યાર્થી મિત્રો, હવે હું તમને પાંચ વાક્યો આપું છું. કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી પ્રશ્નોના ઉત્તર લખો, એ પાંચ આપું છું. બરાબર, એના માર્ક હું લખતો નથી. બરાબર, એ આપણે એમ એમ જ શું કરવાનું છે, મોઢે લખવાના છે. ઓકે, અને પછી આપણે આગળ ચર્ચા કરીશું એના જવાબની સાથે. તો ફટાફટ આપણે લખી લઈએ. તો એક ક્વેશ્ચન છે, હુ ટોટ યુ ઇંગ્લિશ, લખવા માટે મારી જોડે. હુ ટોટ યુ ઇંગ્લિશ, અને કૌંસમાં છે મિસિસ મેનકા. નંબર ટુ, વેર ઇઝ ધ પ્રિન્સિપાલ. અહીંયા લખું છું કૌંસમાં ઇન ધ ઓફિસ, ઇન ધ ઓફિસ. ઓકે, નંબર થ્રી, વેન યોર ફાધર રિટર્ન. અને યસ, લેટ એટ નાઇટ. ઓકે, ચલો હવે ત્રણ, આ એક ચોથો. નંબર ફોર, વોટ ડીડ યોર ફાધર ડ્રિંક. ચલો ચાર લખો. બરાબર, આટલા બહુ છે, ટાઈમ પ્રમાણે આપણે જોવાથી તો આટલા બહુ છે. બરાબર, અહીંયા ક્વેશ્ચનમાં ચલો લખી નાખો, આન્સર સાથે લખી નાખો. સમય આપું છું તમને, પહેલાં આટલા લખી નાખો અને સમય આપું છું પાંચ મિનિટનો. આન્સર સાથે ફટાફટ લખી નાખો. ઓકે, અથવા તો તમને એવું થતું હોય કે સર મને આ ક્વેશ્ચનમાં લખવા નથી, મારે ડાયરેક્ટ આન્સર લખવું તો ચાલે. વિદ્યાર્થી મિત્રો ચાલશે, ડાયરેક્ટ તમે આન્સર લખી દો ચાલશે. તમારો સમય હવે શરૂ થાય છે, તમારો સમય હવે શરૂ થાય છે. એક્ઝેક્ટ તમને પાંચ મિનિટનો સમય આપ્યો છે, તમે ડાયરેક્ટ આન્સર લખશો તો ચાલશે. લખી નાખો, તમે ડાયરેક્ટ આન્સર લખી નાખો. ચલો ફટાફટ વાક્ય બને તો ચાલો. ફટાફટ, ફક્ત બે મિનિટની અંદર બની જશે, બે થી ત્રણ મિનિટમાં બની જશે, વાર નહીં લાગે. ડાયરેક્ટ જવાબ લખી નાખો બધાના, દરેક વાક્યના ડાયરેક્ટ જવાબ લખી નાખો. ચલો જોઈ લઈએ આન્સર. હુ ટોટ યુ ઇંગ્લિશ, તો પહેલામાં શું લખીશું, મિસિસ મહેતા. બરાબર, મિસિસ મહેતા.
પછી આ બધું એમ એમ જ આવશે ખાલી મૂળની જગ્યાએ આપણે શું મૂક્યું સબ્જેક્ટ કર્તાનું નામ તો મિસિસ મહેતા ઓની જગ્યાએ મૂકી દીધું પછી આગળનું એમ એમ આવશે ટોટ યુ શું થઈ જાય આવશે એટલે અમને ભણાવે છે કોને ભણાવે છે તો અમને તો મિસિસ મહેતા અમને ઇંગ્લિશ ભણાવે છે બરાબર ફૂલ સ્ટોપ વેર ઇઝ ધ પ્રિન્સિપલ ઇન ધ ઓફિસ તો અહીંયા લખીશું ધ પ્રિન્સિપલ is in the office barabar the is where is the principal so the principal is in the office simple where did father return to did che to kriya pad nu su thai jaye bhutkal thai jaye jawab banaye tyare to su thai jase when did father return to lakhvan father return su thai jaye return nu bhutkal return પાછળની લાગે ફાધર રિટર્ન પછી આવશે ડેટ એટ નાઇટ ઓકે ફાધર રિટર્ન ડેટ એટ નાઇટ બરાબર નેક્સ્ટ વોટ ડીડ યોર ફાધર ડ્રિંક તો લખવાનું યોર ફાધર એટલે તમારા પિતાજી શું પીવે છે તમારા પિતાજી શું પીવે છે હું જવાબ આપું ભાઈ મારા પિતાજી ચા પીવે છે તો અહીંયા લખીશ માય ફાધર અહીંયા ડ્રિંકનું શું થાય ભૂતકાળ અહીંયા ડીડ છે એટલે આનું ભૂતકાળ થાય ડીડ છે એટલે ડ્રિંકનું ભૂતકાળ થાય તો ડ્રિંકનું ભૂતકાળ શું થાય ડ્રેન તો અહીંયા લખ્યું માય ફાધર ડ્રેન બરાબર અને લખવાનું ટી માય ફાધર ડ્રેન ટી ફૂલ સ્ટોપ બરાબર આ રીતના આપણા જવાબ હવે વિદ્યાર્થી મિત્રો તમારું જે ક્વેશ્ચન હતો કે આપણે ગ્રામર ક્યારે ચાલુ કરવાનું છે તો હોલીફિલ્ડનું ગ્રામર હવે આપણે લેક્ચર નંબર 33 થી હોલીફિલ્ડનું ગ્રામર આપણે ચાલુ કરી દઈશું આજના લેક્ચરમાં અહીંયા સુધી અને હોમવર્કમાં તમારે શું કરવાનું છે તો બસ આ રિવિઝન ટેસ્ટ લીધી છે જે રોંગ પડ્યું હોય એ તમારે 5 ટાઈમ્સ લખવાનું છે એ તમારું હોમવર્ક ઓકે તો ગુડ બાય સ્ટુડન્ટ્સ એન્ડ ટેક કેર